નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિકી બામણિયા અને હું છું વિજય નાકે તમારો ઇંગ્લિશ ટીચર વિદ્યાર્થી મિત્રો આપણે જે સિરીઝ શરૂ કરેલી છે એની અંદર આપણે યુનિટ 5 નો no. પાર્ટ 2 આજે જોવાના છે મતલબ કે આ ચેપ્ટર રિલેટેડ જે ગ્રામેટિકલ પોઈન્ટ્સ વગેરે હોય કા તો પછી ટેક્સ્ટબુક આધારિત તમારી જે બ્લેક બુક ના અમુક સેક્શન્સ હોય એના વિશેનું આપણે નિયરેસ્ટ મીનિંગ ને બધું આજે જોવાના છે જેથી કરીને તમારો એ કોન્સેપ્ટ પણ ક્લિયર થાય ને એ માર્ક્સ પણ કવર થાય પણ આપણો સ્લોગન છે ભાઈ બોલવું તો પડે એના પર લેક્ચર શરૂ થાય નહીં કે અબકી વાર 99 પાર્ટ તમે દર વખતે કેમ કહો છો પણ દર વખતે કેવાનું કારણ દરેક વિડીયો કોઈક નવા પાસે કદાચ એટલે તમને યાદ રહી જશે પણ અમે ભણાવશું ને હા એટલે આવું હોય છે અને ઘડીએ દરેક વસ્તુ બોલવાનો મતલબ એ કે એન્ડ ઓફ ધ યર તારે બધાને યાદ રહી જાય છે

તમારા લીધે તમારા સાથ સહકાર ગયા વર્ષે જે લોકો સાથ સહકાર તમારે નહીં તમે તો અત્યારે હમણાં એડમિશન લઈને આવ્યા જે જૂના વિદ્યાર્થીઓનો સાથ સહકાર છે ને એને લીધે અમે ટોપ પર તમે જેટલું હાલ એ પ્રમાણે અને ઇતિહાસ ગવા છે જોઈ લેજો ગયા વખતે ના લેક્ચર જો મજા જ આવી જાય અને કદાચ તમને કોઈ જગ્યાએથી નેગેટિવ મગજમાં આવતું હોય ને તો ભાઈ મેરે બારે મેં દૂસરો છે મત પૂછ બ્લો પેલા તો આખે આખો મસ્ત રીતે એક વખત રીડ કરી લેવાનો બરોબર છે અને એનો આન્સર આપણ અને હું દર લેકચર માં છું કે બ્લેકબોગ માંથી જે પ્રશ્નો આન્સર પૂછાય છે ને

ક્વેશ્ચન્સ વોટ શુ યુ డు તમારે શું કરવું જોઈએ તો એ લખેલું જ છે તો કે યુ શુડ આસ્ક ધ રાઈટ ક્વેશ્ચન એન્ડ નો હાઉ ટુ આન્સર ઈટ ઓકે ચલો નોન વર્બલ ટેક્સ્ટ જોઈએ નોન વર્બલ ટેક્સ્ટ માં આખે આખો ટુકમા એક ડેટા આપેલો છે વલ્લભભાઈ પટેલ વિશેનો આખો જનમ છે બોન છે વલ્લભભાઈ જવેરભાઈ પટેલ 31st ઓક્ટોબર 1875 નડિયાદ ગુજરાત ઇન્ડિયા માં જન્મ થયો તેમનો અવસાન 1950 એમનો અવસાન થયો 75 વર્ષની ઉંમરે બોમ્બેમાં બોમ્બે સ્ટેટ ઇન્ડિયા એવખતે બોમ્બે સ્ટેટ હતું અલગથી અને ગુજરાત અને મહારાષ્ટ્ર ઓલમોસ્ટ સેમ હતું ને એવખતે 60 પછી છૂટવું પડ્યું સાઇટ કે બાસઠ ઓકે ચલો નેશનલિટી ઇન્ડિયન છે એમની પોલિટિકલ પાર્ટી કોંગ્રેસના હતા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સ્પઉસ વાઇફ નું નામ છે જવેરબા चिल्ड्रन મનીબેન પટેલ એન્ડ

જોઈન્ટ કરો વી શુડ ગ્રો મોર એન્ડ મોર ટ્રીસ હા ખબર પડી જાય શુડ શુડ આપે તો રાજુકમાં એક પ્રકારની સલાહ આપવામાં આવે છે એડવાઇઝ આપવામાં આવે છે તરત ખબર પડી જાય સી આન્સર આવશે ધ તાજમહેલ ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ મોન્યુમેન્ટ્સ ઓફ ધ વર્લ્ડ હવે જો ધ્યાન રાખજો હવે અહીંયા તાજમહેલની વાત કરીએ એમાં કે પ્રશ્નો પૂછ્યો છે સાહેબ જો આવી રીતે કેરેક મેચ કરવાનો

આઈ એમ લુકિંગ ફોર અ ગુડ પેલા તો જો પ્રશ્ન જ પૂછેલો હોવો જોઈએ કારણ કે ઇન્કવાયરીઝ નેચર આપ્યું એટલે આ આવેnga નહીં અને કેન યુ શો મી ધ વે આ ક્વેશ્ચન માર્ક આવશે પણ કેન યુ થી એ રીકવેસ્ટ કરવામાં આવે તો તરત ખબર પડી જાય કે ઇઝ ધેર એની ગેસ્ટ હાઉસ સો આ નજીક મે કે ગેસ્ટ હાઉસ છે હા ઇટ ઇઝ નીયર અહયા એરસ આવશે જીસ ઇટ ઇઝ નીયર ધ બસ સ્ટેશન ઓકે મી ટુ સેઝ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ અ મુકવાનું છે

તેની પરફેક્ટ ચાલી શકતી નથી શી લોસ્ટ હર ફાધર આમાં કોઈ પણ પ્રકારનું તમે જુઓ તો કોન્ટ્રાસ્ટ દર્શાવતું નથી આમાંય કોઈ કે તમે સેન્ટેન્સ વાંચો તો કોન્ટ્રાસ્ટ દર્શાવતું નથી આમાંય તમે જુઓ તો કોઈ કોન્ટ્રાસ્ટ દર્શાવતું નથી ધોથી કોન્ટ્રાસ્ટ દર્શાવે છે તો એ આન્સર સાચો આવશે ઓકે સંગીતા સેઝ હુ ઇઝ મહાત્મા ગાંધી જો હવે અહીંયા કીધું છે પર્સન ડિસ્ક્રાઇબિંગ પર્સન સાહેબ એક વસ્તુ ધ્યાન રાખજો જીવનમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે ને એટલે વાક્યની વચ્ચે સાંભળજો પછી એક વખત પર્સન માં શું આવે કોઈ પણ વાક્ય વચ્ચે વુ ડબલ્યુ એચ ઓ વુ આપેલું હોય ને એ એનો જવાબ આવતો હોય આ એની શોર્ટકટ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન ને આઈડેન્ટિફાઈ કરવા હાલો સાહેબ આમાં ક્યાંય વુ નથી વચ્ચે ઓ શરૂઆતમાં નહીં સાહેબ આમાં ક્યાંય વુ નથી અને ઓમે તમે સેન્ટેન્સ વાંચતા હોવ તો ખબર પડી જાય હી વોઝ આમાં કંઈ નથી જો લખ્યું હી વોઝ અ લીડર વુ બિલીવડ ઇન સિમ્પલિસિટી તો વુ કે જે સિમ્પલિસિટીમાં ભાઈ માનતા હતા

સ્પેસિફાઈંગ લોકેશન લોકેશન હવે સાહેબ લોકેશન એટલે સ્થળ સ્થળ માટેના અમુક પ્રીપોઝિશન યાદ રાખવાના નિયર બી સાઈડ બિહાઇન્ડ ઇન ફ્રન્ટ ઓફ આ બધા શબ્દોથી શું દર્શાવે કોઈપણ પણ સ્થળનું લોકેશન દર્શાવે તો હવે જો અહીંયા લખ્યું છે વિધિન ધ સ્ટેશન સ્ટેશન ની અંદર છે ફોર ફ્રોમ ધ સ્ટેશન નિયર ધ સ્ટેશન જો અહીં લખેલું છે કે ભાઈ હેમંતભાઈ શોપ્સ લોકેટેડ નિયર ધ સ્ટેશન

બે સેન્ટેન્સ અલગ અલગ આપ્યા અહીં ફૂલ સ્ટોપ વાળું છે જો એટલે પહેલું સેન્ટેન્સ બીજું સેન્ટેન્સ બેને જોડવાના હોય કાઉન્સમાં ત્રણ શબ્દ આપેલા મતલબ કે કન્જક્શન આપેલા હોય કોઈ પણ એકની મદદથી એ મસ્ત મજાનો મીનિંગફુલ એક સેન્ટેન્સ બનાવવાનો હોય છે ડાયરેક્ટ આન્સર દેને કા નહીં નકર માર્ક કપાઈ જાતા હે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખને કા તો હવે જુઓ નીરવ વોઝ સફરિંગ ડેન્ગ્યુ માંથી ભાઈ પસાર થતા ને છતાય કો ડેન્ગ્યુ થયો હોય કે છે ભાઈ એક્ઝામ પછી તો પાછી આવશે આ ડેન્ગ્યુ માંથી એક વખત હાર હાજુ થઈ જાય પણ ભાઈ તોય હે ને ગયા તો મતલબ કારણ કે એવું કહેવાય કે ડેન્ગ્યુ હતું કારણ કે એલામાં એક્ઝામમાં દેખાણા તેથી એક્ઝામમાં દેખાણે તાવ હતો નહીં દો દો એટલે છતાં કે દો નિરવ વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર પછી જો આ ફૂલ સ્ટોપ હોય ને એ અલ્પ પરિવર્તન થઈ જાય કારણ કે અલ્પ વિરામ મૂકો તો જ એક સેન્ટેન્સ થશે હી અપિયર્ડ ફો અપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન એટલે દો છે એ અહીં તમે મૂકી બે સેન્ટેન્સ છોડી દો છો રણબીર ઇઝ ડિસઅપોઇન્ટેડ

રાકેશ ઇઝ અ ડોક્ટર હિઝ ક્લિનિક ઇઝ નિયર ધ બસ સ્ટેશન મેં તમને પહેલા જ કીધું તું સાહેબ ડબલ્યુ એચ વાળા આવે ને જો અહીંયા એવું લખ્યું હોય ને આ સંબંધક સર્વનામ કહેવાય સંબંધક સર્વનામ કેમ ખબર પડે તો કે જો અહીંયા હિઝ છે એની બાજુમાં એક નામ આપેલું હોય સર્વનામ સોરી નાઉન આપેલું હોય હિઝ ક્લિનિક હિઝ ફાધર હર ફાધર ધેર ફાધર આવું કંઈક આપેલું હોય તો ત્યારે આવા શબ્દને રિમૂવ કરવા માટે હંમેશા વૂઝ શબ્દનો ઉપયોગ થાય કે રાકેશ તમે જોડી શકો અદરવાઈઝ તમે જોડી શકો નહી તો અહીંયા જે છે વુઝ એ અહીંયા તમારે મૂકવું પડે અને હિઝને ગોળી મારવી પડે તો રાકેશ ડોક્ટર જેની ક્લિનિક બસ સ્ટેશન ઓકે

હવે અહીંયા તમે થોડાક મોટા થઈ ગયા છો એટલે મોટા થઈ ગયા ને એટલે તમને થોડુંક અઘરું કરશે તો મતલબ તમને અહીંયા પેલી જે લાઈન આપી હોય ને એનું થોડુંક તમને ચેન્જ કરીને જ આપ્યું તમને ખબર પડે અચ્છા આને મારે આવું કરવાનું પેટર્ન આઈડેન્ટિફાઈ કરવાનું મતલબ કે ખબર પડે જો અહીં લખ્યું છે માય પેરેન્ટ્સ ગીવ મી હવે મી છે ને મી ને અહીં આગળ લીધો છે મી નું થઈ ગયું આ હવે સાદો વર્તમાન કાળ છે તો આઈ એમ ગીવન આ થઈ ગયું પેસિવ વોઇસ નું વાક્ય છે ઓકે રેડી ફ્રોમ માય પેરેન્ટ્સ યસ હવે સાહેબ

હવે અટેન્શન સાથે ઈજ આવે એક વચન છે ઈજ પછી આ ક્રિયાપદ ના એને લઈ લેવાનું પણ એનું વી થઈ જાય હંમેશા તો પેઇડ પેઇડ પછી શું લખ્યું છે જો હવે અહીંયા આગળ કઈ આપ્યું ટુ ધેર મની તો એ પેલા અહીં લખી નાખવાનું ટુ ધેર મની બાય બાય પછી કર્તા છે ને અહીંયા આવ્યો જાય પણ કર્મ વિભક્તિમાં બદલી જાય તેનું થઈ જાય તો દરેક સેન્ટેન્સ આ પદ્ધતિથી ચોકડી ગુણાકારની પદ્ધતિથી ફેરવાન સાહેબ

ક્રિયાપદ પછી શું લખું હર ચિલ્ડ્રન એને આગળ છે આટલી વસ્તુ યાદ રાખવાની જો કર્તા છે ને એ છેલ્લે કર્મ વિભક્તિ માં જાય કર્મ વિભક્તિ છે ને એ શરૂઆતમાં આવી આવે આટલું ધ્યાનમાં રાખવાનું આટલું ફેરફાર કરવાનું અને જે કોઈ પણ ક્રિયાપદ હોય એ વી માં વયો જાય આટલું યાદ રાખોનું વી વન કે વી ટુ ક્યાંય રે નહીં ચલો એના પછી સી ફિટ ધેમ હવે ધેમ છે એ શું આવશે આગળ આવશે એટલે ધેમનું થઈ ગયું ધ્યેય સાદો વર્તમાન કાળ છે એટલે ધ્યેય સાથે આર આવે ફીડ નું થઈ જાય ફેડ વી થ્રી છે લવિંગલી બાય શી નું થઈ જાય હર રેડી એના પછી સી હેલ્પ ધેમ તો જો ક્રિયાપદ પછી શું હોય ને એને જ આગળ લઈ લેવાનું ક્રિયાપદ પછી કર્મ હોય

સિમ્પલ છે અઘરું નથી હવે નીયરેસ્ટ મીનિંગ હમ સાહેબ રૂડલી ઘણી વાર કે ભાઈ તું રૂડલી મારી સાથે તું બિહેવ ના કરો ભાઈ ઇમ્પોલાઇટલી હા ઇમ્પોલાઇટલી યેલ યેલ એટલે રાડો નાખવી એ લાઈક કરો એમ ટુકમાં રાડો મતલબ સાઉટ તમે ભી કરો લા સાહેબ રાડો નાખો હા લાઈક કરો તમે વાર એપોલોજીસ મતલબ કે માફ કર દેજો રાઈડ બહુ નખાઈ જાય તો તો કેપલોજી સોરી સોરી

હા શું કામ અહીંયા સાદો બહુ છે જો આવું ક્યારેક અઘરું જરીક કરવું હોય તો આવું જો તમને બતાવું એક વસ્તુ કે જ્યારે પણ ડુ અને ડઝ હોય ને ડુ અને ડઝ એની સાથે કોઈ દિવસ છે ને ક્રિયાપદનું ક્રિયાપદનું એસ કે રૂપ આવે જ નહીં

ગમે તમે તમારું લખી શકો પણ એની થોડીક મેથડ હોય છે એ મેં ઈમેલ રાઇટિંગના લેક્ચરમાં આખી આખું એક્સપ્લેન કરું છે કે થોડાક નિયમ હોય છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરશો એટલે વાંધો આવશે નહીં ટૂંકમાં ટૂંકમાં જેને મોકલવાનું છે કોને મોકલવાનું છે તમારા મિત્ર રોહનને પણ રોહનનું ઈમેલ એડ્રેસ આપેલું છે તો એનું ઈમેલ એડ્રેસ અહીં લખી દો સબ્જેક્ટ શું છે પણ એને એક્ઝામ આવે છે તો બેસ્ટ લક કહેવા માટે તમારે એને ઈમેલ છે એ લખવાનું છે આવો પૂછાઈ શકે છે રેડી લ ધ્યાન રાખજો તો કઈ રીતે કરો એ ડિયર રોહન

ભગવાન તારા દરેક સપના સાકાર કરે અને જે ધારેલું રિઝલ્ટ છે એ તને મળે વન્સ અગેન વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ બે તો કીધું બોલો એટલે બે લાઈન તો તમારી એમ જ લખી શકો તમે ઓલ ધ બેસ્ટ ટુ પાસ પાસ નહીં ભાઈ અપકી બાર 99 પાર વાળું રેડી ધ એક્ઝામિનેશન વિથ ફ્લાઇંગ કલર્સ કે સિન્સિયરલી આલાપો નહીં લખવાના આની અંદર કે તારું વાંચેલું તને

લિવિંગ રૂમ નું પિક્ચર છે હંમેશા પહેલું સેન્ટેન્સ આપણું ઈ જ હશે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ત્યાંથી શરૂઆત કરવાનું ઇટ ઇઝ અ વેલ અરેન્જ નીટ એન્ડ ક્લીન ડ્રોઈંગ રૂમ એકદમ પરફેક્ટ ટૂંકમાં ડ્રોઈંગ રૂમ છે ધેર ઇઝ અ ટી પોઈન્ટ ટી પોઈ એટલે આ ટી છે બરોબર ટી પોઈ ઇન ધ મિડલ ઓફ ધ રૂમ રૂમ ની મિડલ માં રાખેલું છે ધેર આર અ ન્યૂઝપેપર બરોબર છે ધેર ઈ ધેર આર અ ન્યૂઝ એન્ડ અ શું લખ્યું છે એક બાજુ સોફા છે ટુ ચિલ્ડ્રન એન્ડ દેર ફાધર એ તો પછી આપણે આપણી રીતે લખી શકો તો એને લખ્યું છે તમે ત્રણ મિત્રો લખી શકો આમાં તો આપણને કઈ ખબર પડતી ફાધર આર સિટિંગ ઓન ધ સોફા સોફા ઉપર બેઠા છે

One side of the TV cabinet, there is a lamp. There is a lamp lamp, lamp slate. Uh, uh, and on the other side, BG said there is a small phone stand. Uh, small phone stand. There is a light pendant. Uh, pendant uh, hanging upside. Hanging upside down in the middle of the room. Hmm. There is a wall wall -clock. Uh, wall clock. There is a window with a Cartier. curtain. આ રીતના આખે આખું તમે પિક્ચર છે એ ડિસ્ક્રાઇબ કરી શકો છો તો આની સાથે આપણો જે યુનિટ 5 હતો એનો જે પાર્ટ 2 હતો જેમાં આપણે ગ્રામેટિકલ પોઈન્ટ્સ વગેરેનો ડિસ્કશન કર્યું અહીંયા કમ્પલીટ થાય છે એન્ડ માં શું કરવાનું પહેલા તો વિડિયોને લાઈક કરી દેવાનો અને શેર કરવાનો શેરેલા વૃત્તિ રાખવાની રાખવાની મિત્રોને શેર કરો જેથી કરીને એ લોકોનું પણ સારું એવું પરિણામ આવી શકે નેક્સ્ટ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી અને આગળના વિડિયો ના જોય તો અહીંયા આઈ બટન પર કે નીચે લિંક સાથે જોઈ શકશો ઓકે તો બધાને બાય Thank you.